चलो बड़को यूकेजी अंग्रेजी अलंकार नंबर्स 1 to 50 अंग्रेजी अंकों 1 to 50 नो परिचय। अंग्रेजी बुक में पेज नंबर 3 ऊपर जो आपने पेला ऊपर चित्र आपेलू है, चित्र में जो अहीं एक मोटी बड़ी लाकड़ी में शू कोरवेलू है, गोल गोल रिंग जेवू कोरवेलू है, रिंग पण कहेवाय अने ट्यूब पण कहेवाय। बराबर ए पहेला आपणे गणवानी सामे शू लखेलू है ते आपणे एमां आपणे पहेला कलर पूरवानो अने बोलवानो। बराबर तो सामे शू छे आने शू कहेवाय अंग्रेजी में तो के वन। बराबर सामे केटली ट्यूब पोरवेली छे ते गणवानी तो के आ छे वन। बराबर वन गण्या पछी आ गोल राउंड में जे वन लखेलो छे तेमां आपणे शू करशुं, पेला रंग पूरशुं। बराबर सरस मजानो आमां आपणे रंग पूरवानो रहेशे। जो आवी रीते धीरे धीरे सरस मजानो रंग पूरवानो। દેખાય છે બરાબર તમને? બરાબર એ કેટલી ટ્યુબ છે? વન। તો અહીંયા કેટલા છે? વન। બરાબર તે રંગ પૂર્યા પછી આપણે નીચેના ખાનામાં લેસન જોવાનું છે, તો અહીંયા શું છે કે વન લખેલું છે। બરાબર એને ટપકા દ્વારા વન વન બધા ખાનામાં દર્શાવેલા છે, તો પહેલાં આપણે એને ઘૂંટવાનું છે ને બોલવાનું છે। જો આવી રીતે ઘૂંટતું જવાનું ને બોલતું જવાનું વન વન એટલે ગુજરાતીમાં શું થાય? એક। વન 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 એટલે એક। બરાબર પછી નીચેના ખાના બધાય જોવાનું કે નીચેના ખાનામાં કાંઈ પણ લખેલું નથી। બરાબર તો જેટલા ખાના નીચે કોરા છે તેમાં ઉપર મુજબ આપણે નીચે હવે અહીંયા ઘૂંટવાનું તો નથી, તો શું કરવાનું છે? આપણે તેને લખવાનું રહેશે, તો બોલતું જવાનું ને લખતું જવાનું વન 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 રાતે વનની નીચે વન લખવાનું ને બોલતું જવાનું, લખવાનું ને બોલતું જવાનું આવી રીતે જો વન 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 વન। અંગ્રેજીમાં વનને ગુજરાતીમાં શું કહેવાય? તો કે વન એટલે એક। બરાબર આવી રીતે નીચે છેઠ પેજ ઉપર જોવાનું, બધા ખાનામાં ઉપર મુજબ વન વન આપણે સુધી લખવાનું છે। બરાબર એ લખાઈ ગયા પછી જો નીચે ચિત્રમાં શું છે કે ચિત્ર ગણો અને વન ટ્યુબ હોય તો તેની ફરતે ગોલ કરો। બરાબર ચિત્ર ગણો એટલે શું? તો કે જો આ ખાનામાં બધાય સરસ મજાના ગોલ ગોલ ટ્યુબ હોય તેના ચિત્ર આપેલા છે, તેને આપણે ગણવાના, તેની ઉપર આવો સરસ મજાનો ગોલ રાઉન્ડ કરવાનો। બરાબર આપણે ક્યાંથી શરૂઆત કરશું? તો કે અહીંથી જો આ કેટલી ટ્યુબ છે? તો કે વન વન એટલે ઉપર જોવાનું, વન એટલે એક, તો આપણે વન ઉપર શું કરવાનું છે? સરસ મજાનો ગોલ રાઉન્ડ કરવાનો છે। તે પછી શું છે? તો કે વન ટુ, તો કે નહીં અહીંયા, તો કે વન ટુ, તો કે નહીં અહીંયા કેટલી ટ્યુબ છે? તો કે હા વન વન એટલે એક, ટ્યુબ ઉપર છે, એક મસ્ત રાઉન્ડ કરવાનો। પછી આગળ અહીંયા જોવાનું કે વન ટુ ને થ્રી, તો કે નહીં, પછી અહીંયા કેટલી છે? વન, તો કે હા તેની ઉપર સરસ મજાનો
રાઉન્ડ કરવાનું, બરાબર. ધીરે ધીરે ગણતું જવાનું ને રાઉન્ડ કરતું જવાનું. પછી ઉપરના ચિત્રમાં જોવાનું કે હા અહીંયા પણ એક ટ્યુબ આપેલી છે તો કે વન એટલે એક, બરાબર. પછી અહીંયા જોવાનું તો ના એક કરતાં વધારે છે, એક બે ને ત્રણ એટલે વન ટુ ને થ્રી, તો કે નહીં અહીંયા તો કે વન ને ટુ, તો કે નહીં, બરાબર. આપણે જેટલી ચિત્રમાં વન ટ્યુબ હતી એની માંથી આપણે સરસ મજાના આવી રીતે ગોલ કરેલા છે, બરાબર. તેની નીચે શું છે કે વાંચો ગણો ને લખો. જો નીચે ચૂકચૂકાડીનું ચિત્ર આપેલું છે, બરાબર. તેમાં કેટલા ડબ્બા છે તો કે એક ડબ્બો. એક ઇંગ્લિશમાં શું કહેવાય એકને, તો કે વન. જો અહીંયા વન આપણે ગોઠવાનો રહેશે, બરાબર. આવી રીતે આપણે ઉપરથી નીચે સુધીના પેજમાં સરસ મજાનું નિરાતે ગણવાનું છે, ગોઠવાનું છે ને બરાબર લેસન કરવાનું રહેશે. તેના પછી પેજ નંબર ફોર ઉપર આપણે આગળ વધીશું, બરાબર. તો કે જો પેજ નંબર ફોર ઉપર શું છે, પેલા ચિત્રમાં કેટલી ટ્યુબ પોરવેલી છે તે પહેલાં આપણે ગણશું. તો આને શું કહેવાય, વન ને ટુ, બરાબર. તો જો સામે ટુ લખેલા છે આને કહેવાય ટુ. ટુ એટલે ગુજરાતીમાં કેટલા કહેવાય, તો કે ટુ એટલે બે, બરાબર. તો પહેલાં આપણે એમાં શું કરશું, ટુમાં સરસ મજાનો રંગ પૂરશું. જો આવી રીતે ટુમાં જ ખાલી રંગ પૂરવાનો રહેશે, બરાબર. ધીરે ધીરે આવી રીતે રંગ પૂરવાના ધીરે ધીરે. કંઈ આડો ઓળો કલર પૂરવાનો નથી. જો સરસ મજાનો રંગ પૂરાઈ ગયો ને ટુમાં, બરાબર. અને કહેવાય ટુ એટલે બે, ગુજરાતીમાં અને બે કહેવાય. હવે શું કરવાનું છે, કલર પૂર્યા પછી આપણે નીચે ચિત્રમાં જોવાનું છે, એક મહાવરો કરો. મહાવરો કરો એટલે અહીંયા ટુ લખેલા છે, તો આપણે જોવાનું કે અહીંયા બધા ટપકા દ્વારા ટુ દર્શાવેલા છે. તો એને આપણે પહેલાં શું કરવાનું છે, એને આગળ મુજબ આપણે કેમ પહેલાં આગળ વન ગૂંટા ને ટપકામાં, અને પહેલાં આપણે હવે ટુને ગૂંટશું ને બોલશું, બરાબર. તો આવી રીતે ગૂંટતું જવાનું ને બોલતું જવાનું કે ટુ એટલે બે, 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 ટુ એટલે બે ને ટુ એટલે બે, બરાબર. ઉટાઈ ગયા બધા ટપકા ઊભી લાઈનમાં. તેના પછીના ખાનામાં જોવાનું કે હા અહીંયા કાંઈ લખેલું નથી કે દોરેલું નથી, તો આપણે શું કરવાનું છે, ઉપરના પેજ ઉપર નીચે જોઈ જોઈને લખવાનું છે ને બોલવાનું છે. ટુ એટલે બે, ટુ એટલે બે, બોલતું જવાનું, આવી રીતે લખતું જવાનું. ટુ એટલે બે, ટુ એટલે બે, ટુ એટલે બે ને ટુ એટલે બે, બરાબર. આવી રીતે નીચે પણ જે બધા ખૂણા ખાલી છે અહીંયા સુધી આપણે ઉપર મુજબ ટુ બોલતું જવાનું છે ને લખતું જવાનું રહેશે, બરાબર. પછી છે ચિત્ર ગણો અને ટુ ટ્યુબ હોય તો તેની પરથી ગોળ રાઉન્ડ કરો. જો નીચેના ચિત્રમાં સરસ મજાના ટ્યુબના ચિત્ર દોરેલા છે, તો આપણે એને શું કરવાનું છે, પહેલાં જોવાનું, ગણવાનું, બરાબર, અને પછી તેને ફરતી ગોળ રાઉન્ડ કરવાનું રહેશે, બરાબર. આપણે ગણવાનું ચાલુ કરીએ. અહીંયા કેટલા ટ્યુબ છે, તો કે વન, તો કે નહીં. પછી નીચે તો કે વન ને ટુ, તો કે હા.
આપણે અહીંયા ઉપર મુજબ જે ટુ આપેલા છે ને, ટુ એટલે બે, બરાબર? ટુ એટલે કેટલા થાય? બે. તો આપણે બે ઉપર ગોલ રાઉન્ડ કરવાનું છે. પછી આગળ ચિત્ર જોવાનું, વન ટુ ને થ્રી, તો કે નહીં. પછી છે વન ને ટુ, તો કે હા. તો ઉપર ટુ એટલે કેટલા થાય? બે. બે ઉપર નવું ગોલ રાઉન્ડ કરવાનું. પછી જોવાનું વન ટુ ને થ્રી, તો કે નહીં. પછી વન, તો કે નહીં. પછી અહીંયા છે વન ને ટુ, તો કે હા. તો આ ટુ ઉપર સરસ મજાનું ગોલ રાઉન્ડ કરવાનું. પછી નીચે જોવાનું, અહીંયા કેટલા છે? વન, તો કે નહીં. અહીંયા છે વન ને ટુ, તો કે હા. તો આપણે ટુ ઉપર ગોલ સરસ મજાનું રાઉન્ડ કરવાનું આવી રીતે, બરાબર? આવી રીતે સરસ મજાના ચિત્ર ગણવાના છે અને તેની ફરતે જ્યાં ટુ લખેલા હોય ને, દોડેલા હોય ને, એવા ગોલ અહીંયા આવા ગોલ સરસ મજાના કરવાના રહેશે, બરાબર? પછી છે વાંચો ગણો ને લખો. વાંચો ગણો ને લખો એટલે શું કહેવાય? જો અહીંયા ચુકચુ ગાડી આપેલી છે, બરાબર? ચુકચુ ગાડીમાં આપણે વાંચવાનું છે. શું લખેલું છે? અહીંયા છે વન ને ટુ, બરાબર? તો આપણે શું કરશું? એને પહેલાં વનને ગૂંટશું. વન એટલે એક અને ટુ એટલે આપણે વન ને ગૂંટ્યું ને બોલ્યું. બીજી તેના ખાડામાં શું લખેલું છે? ટુ. વન ને ટુ, બરાબર? આવી રીતે સરસ મજાનું ચોપડીમાં ઉપર નિરાતે સરસ મજાનું લેસન કરવાનું રહેશે.